फ्रेंड्स હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેટ લોસ કરવું છે તો અહીંયા હું કહું છું એ તમે ટિપ્સ ફોલો કરો તમારું વેટ લોસ થશે તમારું ફેટ લોસ થશે સૌથી પહેલા વજન તમારું કયા કારણથી વધે છે એ જાણવું ખૂબ જરૂરી છે તમારું વજન બેઠાડું જીવન હશે તો પણ વધશે માટે નિયમિત રીતે ઘરમાં ને ઘરમાં કોઈ પણ રીતે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તમને વોક કરવા જવાનો બિલકુલ ટાઈમ નથી રહેતો તો આવી રીતે એકદમ સ્પીડમાં ઘરમાં ને ઘરમાં મતલબ 5 મિનિટનો વોક કરો અથવા તો રનિંગ કરો એટલે કે દોડો ભાગો અથવા તો તમે એ પણ તમને થાક લાગે છે પગ દુખે છે તો તમે સૌથી પહેલાં તમારા શોલ્ડરનો ભાગ ઘટાડો છે કમરના ઇંચ ઘટાડવા છે તો રોજનું ખાલી 5 મિનિટ તમારા માટે આપો માત્ર 5 જ મિનિટ મિત્રો 5 જ મિનિટ તમે તમારા માટે આપશો એટલે તમારા શરીરમાંથી ખરેખર ધીરે ધીરે વજન ઘટવા લાગશે તમે કોઈ પણ આયુર્વેદિક પ્રોડક્ટ યુઝ કરશો તો 80% રિઝલ્ટ મળશે તમે ડાયટ ફોલો કરશો તો બીજું 10% એટલે કે 90% રિઝલ્ટ મળશે પરંતુ જ્યાં સુધી તમે તમારા શરીરની કોઈ પણ એક્ટિવિટીઝ નથી કરતા ત્યાં સુધી તમારું વેઇટ લોસ નહીં થાય તો સૌથી પહેલું કારણ બેઠાડું જીવન જેના કારણે તમારું વજન વધે છે તો અહીંયા હું તમને કહું છું માત્ર 5 મિનિટ સવારે 5 મિનિટ બપોરે 5 મિનિટ સાંજે શરૂઆત 5 મિનિટથી કરો પછી તમને એવું લાગે કે નહીં શરીરમાં થોડો ફેરફાર થઈ રહ્યો છે તો થોડો ટાઈમ વધારજો હવે અહીંયા બીજી એક્ટિવિટીઝ કહું છું તમને ઊભા ઊભા કોઈ સાથે વાત કરતા કરતા રસોડામાં રસોઈ કરતા કરતા માત્ર 5-6 મિનિટ આ એક્સરસાઇઝ કરવાની છે આ એક્સરસાઇઝની મદદથી તમારા શોલ્ડર અને ખભાની ચરબી અને પીઠની ચરબી ઘટે છે બીજું આ એક્સરસાઇઝ પણ કરો 10 વખત કરો ખાલી 10 જ વખત ગણીને કરવાની છે આ એક્સરસાઇઝ કરવાથી તમારા શોલ્ડરની ચરબી ઓછી થાય છે તમારા હાથની ચરબી જે ફરતી અહીંયા હોય છે એ ચરબી ઓછી થાય છે બીજું કે નિયમિત રીતે હવે હું તમને કહું છું એક્સરસાઇઝ ખાલી 10 જ વખત કરવાની છે બંને હાથને આવી રીતે 10 વખત હવે ઊંધા રોટેટ કરો આ એક્સરસાઇઝ કરવાથી તમારા અપર બોડી શેપમાં રહેશે કોઈ પણ જગ્યાએ ચરબી રહેશે નહીં અને આવી રીતે જમ્પ કરવાથી તમારા પગના સ્નાયુ મજબૂત થાય છે અને સાથે સાથે તમારું પેટ ક્યારે વધતું નથી મિત્રો ખરેખર આ 2 જ એક્સરસાઇઝ કરો વધારે નહીં 5 મિનિટનો ટાઈમ આપો ઓછામાં ઓછો 5 મિનિટનો ખાલી તમારા શરીરની અંદર બીજો પ્રોબ્લેમ્સ આપોઆપ દૂર થશે એટલે કે પાચન શક્તિ નબળી હોય ત્યારે વજન વધે છે તો અહીંયા આ કહું છું એ 5 જ મિનિટનું કામ કરવાથી ફિઝિકલ એક્ટિવિટીસ થશે પાચન શક્તિ મજબૂત થશે ખાધેલા ખોરાકનું પાચન થઈ જશે સાથે સાથે તમારા શરીરની અંદર તમે જે ખોરાક ખાઓ છો એની ચરબી બનતી અટકી જશે તમારું બોડી એકદમ ફિટ રહેશે એકદમ ફાઇન રહેશે બીજું મસલ સ્ટ્રોંગ થવાથી તમને થાક નહીં લાગે 100 વર્ષ સુધી તમે યંગ રહી શકો છો તો હવે અહીંયા સૌથી પહેલા મેં તમને કહ્યું કે આ 2 જ કારણ છે વેટ લોસ બીજું વેઇટ ગેઇન એટલે કે વજન વધવા પાછળના હવે તમારું વજન વધી જ ગયું છે તો આ 5 મિનિટની એક્સરસાઇઝ તો કરવાની જ છે સાથે સાથે હું કહું છું એ વેટ લોસ પાવડરનું ચૂર્ણ બનાવીને નિયમિત સવારે નરણા કોઠે હુંફાળા ગરમ પાણી સાથે એનું સેવન કરવાનું છે સૌથી પહેલા 100 ગ્રામ અજમું 100 ગ્રામ જીરું 100 ગ્રામ કાળી જીરી લેવાની છે 100 ગ્રામ મેથી દાણા લેવાના છે 100 ગ્રામ ઈસબગુલ યાદ રહે આ બધી જ વસ્તુ 100 ગ્રામ લેવાની છે 100 ગ્રામ અજમો 100 ગ્રામ જીરું 100 ગ્રામ કાળી જીરી આયુર્વેદિક શોપ પર મળશે 100 ગ્રામ ઈસબગુલ આયુર્વેદિક શોપ પર મળશે 100 ગ્રામ મેથીના દાણા જે કડવી મેથીના બીજ હોય છે યલો કલરના સૂકી મેથી એ અને 100 ગ્રામ અળસી સાથે સાથે 50 ગ્રામ તજ 50 ગ્રામ પેલા કાળા મરીના દાણા આવે છે એ આટલું લેવાનું છે 4 તમાલપત્ર લેવાના છે આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે હજી અમે એક વસ્તુ 100 ગ્રામ વરિયાળી એડ કરી દો આ બધી જ વસ્તુને સૌથી નાને મિક્સર જારમાં દળી દો મિત્રો અહીંયા જે મેં તમને કીધું એ બધી જ વસ્તુ ચરબીની દુશ્મન છે તમારા શરીરની અંદર નસે નસમાંથી ચરબી ઓછી કરશે માત્ર સવારે 2 ચમચી લેવાનું છે હુંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી પાચન શક્તિ મજબૂત કરશે તમે 1 ચમચી લો તો તમને પેટ સાફ આવશે પરંતુ તમારું વજન ત્યારે ઘટશે જ્યારે તમે 2 ચમચી લેશો ત્યારે તો ભૂખ્યા પેટે સવારે તમારે હુંફાળા ગરમ પાણી સાથે આટલી વસ્તુનો બનેલો વેઇટ લોસ પાવડર 2 ચમચી લેવાનો છે
સાથે દિવસ દરમિયાન આવી કોઈ ને કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. આ વેઇટ લોસ પાવડરની મદદથી 80% સુધી તમારા શરીરની ચરબી ગાયબ થશે. સાથે સાથે 10% આ 5 મિનિટની એક્સરસાઇઝ કરો એટલે 90% રિઝલ્ટ મળશે. બાકીનું 10% રિઝલ્ટ ક્યારે મળે? તો તમે તમારા ડાયટની અંદર બહારનું બંધ કરી દો. તમે તમારા ડાયટની અંદર પાચન તંત્રને લોડ પડે એવો આહાર બંધ કરી દો, એટલે કે તીખું તળેલું ગળી વસ્તુ બંધ કરી દો. સાથે સાથે તમે તમારા ડાયટની અંદર ઘરનું જમો, શુદ્ધ જમો, સાત્વિક જમો. તમે તમારા દાળની અંદર વધારે પ્રમાણમાં પ્રવાહી ખાઓ, એટલે કે દાળનો ઉપયોગ કરો, ફ્રૂટ જ્યુસ લો, વેજીટેબલ જ્યુસ લો, વધારે વધારે વેજીટેબલ જ્યુસનો ઉપયોગ કરો. હવે દાળ તો કોઈ પણ તમે ખાઈ શકો છો, અને જ્યુસમાં તો વેજીટેબલ જ્યુસની અંદર પાલક, કોથમીર, ફુદીનાનો જ્યુસ બેસ્ટ છે. એની અંદર થોડું આદું અને લીંબુ નીચોવી દો, તમારું વજન ચોક્કસ ઘટશે. ખરેખર આટલું ધ્યાન રાખો, કોઈ પણ ડૉક્ટર પાસે નહીં જવું પડે, ક્યારેય કોઈ પાસે સલાહ નહીં લેવી પડે વજન ઘટાડવાની. તમે જ્યાં સુધી નક્કી નથી કરતા મારે વેઇટ લોસ કરવું છે ત્યાં સુધી વજન નહીં ઘટે. તમે નક્કી કરો, તમારા માઇન્ડને સેટ કરો, કોન્શિયસ માઇન્ડમાં આ બધા જ કમાન્ડ ફિટ કરો અને પછી તમે ટ્રાય કરો. મેં જે કહ્યું એ વાતોનું ધ્યાન રાખો, થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ, ખાવા પીવામાં થોડું ધ્યાન અને આ વેઇટ લોસ પાવડર. 100% આયુર્વેદિકા પાવડર છે, નુકસાન બિલકુલ નથી, ફાયદા જ ફાયદા છે. તો ખરેખર વેઇટ લોસ માટેનો આ અત્યાર સુધીનો સચોટ બેસ્ટ ઉપાય છે. તો ફોલો કરો અને વજન ઘટાડો. ખરેખર મિત્રો માહિતી પસંદ આવી હોય તો દિલથી કહું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આપના માટે જ આ વિડીયો છે, તમારા સોશિયલ મીડિયામાં સૌથી વધારે શેરિંગ કરશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.